ભારત લોકસભા બેઠકની તૈયારીના ભાગરૂપે ભરૂચ વિધાનસભા તથા કરજણ વિધાનસભા કાર્યકરો સાથે સંકલન બેઠકનું આયોજન થયું, જેમાં એપીપી ભરૂચ લોકસભાના ઉમેદવાર ધારાસભ્ય શ્રી ચેતર વસાવા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોથરિયા, ડોક્ટર દયારામ વસાવા, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને બુથ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા, તેમજ અન્ય આગેવાન તેમજ સિનોર તાલુકાના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં સ્નેહ સંમેલન તેમજ આવનારી લોકસભાની ચૂંટણીને લઈ સાદલી ગામ પાસે આવેલ રંગ રેજ ફાર્મ હાઉસ તે ખાતે સિનોર તાલુકા દરેક ગામના કાર્યકર્તા ઉપસ્થિત રહી બુથ સભ્ય તેમજ અન્ય લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી, તેમજ આદિવાસી સમાજના યુવાનને ચેતરભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત તેમજ કાર્યકર્તા દ્વારા ચેતરભાઈ વસાવાને ખભે બેસાડી તીમલી ડાન્સ સાથે એક જ ચાલે ચેતરભાઈ ચાલેના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું અને ભાજપ સરકારને ચીમકી આપવામાં આવી કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને 50,000 મત મેળવી હરાવીશું અને ભરૂચ લોકસભા જીતીશું એવી ચીમકી આપવામાં આવી, તેમજ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓને ખુલ્લા પાડીશું, લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીશું તેવી ચીમકી આપવામાં આવી। વડોદરા બ્યુટો રિપોર્ટ, પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી। કરજણ તાલુકાના ગામડામાં છે, મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, આગેવાનો જોડાયેલા છે। ભરૂચ લોકસભા 2024ની ચૂંટણીમાં જ્યારે ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું હોય ત્યારે અમે અને અમારા કાર્યકરો આવનાર લોકસભાની રણનીતિને લઈને આજે મળ્યા છે। અહીં 28 વર્ષથી ભાજપની સરકાર છે, 10 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે, છતાંય આ વિસ્તારમાં આટલી મોટી GIDC છે, છતાંય યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી। જમીનો બધી હાઈવેમાં, નેરોમાં, રેલવેમાં, હાઈ ટેન્શન લાઈનોમાં ગઈ, એનું વળતર નથી મળ્યું। આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી, નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું અને પૂરોમાં જ્યારે નુકસાન થયું, એનું વળતર પણ નથી મળ્યું, ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે અમે આ લોકોને ન્યાય અપાવવા માટે લડવાના છે। સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે 50,000ની લીડથી જીતીએ એ રીતના અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહેલા છે અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર, નર્મદા, ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે।